નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધ અલ્ટ્રા માય સ્કૂલ વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ત્રણ વિષય આસપાસ પ્રકરણ ત્રણ પાણી જ પાણી વિશે અભ્યાસ કરીશું તો કે પાણી જ પાણી પ્રકરણમાં આપણે પાણી વિશે થોડી માહિતી મેળવી લઈએ તો કે વિદ્યાર્થી મિત્રો પાણી આપણી અમૂલ્ય સંપત્તિ છે પાણી જીવનનું અમૃત છે જળ એ જ જીવન છે જેવા ઘણા સૂત્રો છે પાણી બચાવો પાણી આપણને બચાવશે વિદ્યાર્થી મિત્રો પાણી જ્યાંથી પ્રાપ્ત થાય તેને પાણીના સ્ત્રોત કહેવાય છે તો કે આપણને જ્યાંથી પાણી મળી રહે તેને આપણે પાણીના સ્ત્રોત તરીકે ઓળખીએ છીએ કૂવો તળાવ ઝરણો નદી સરોવર બોર એટલે કે ટ્યુબવેલ વરસાદ વગેરે પાણીના સ્ત્રોત છે પાણી પીવામાં રસોઈમાં આપણી દૈનિક ક્રિયાઓમાં કપડાં ધોવામાં વાસણ માંજવામાં ઘરની સફાઈમાં ખેતીમાં તથા ઉદ્યોગોમાં ઉપયોગી છે દરિયાના અને પૃથ્વી પરના પાણીમાંથી વરાળ બની ઊંચે ચડી વાદળ બને છે અને વાદળ ઠંડા પડતા પાણીના ટીપાં વરસાદ સ્વરૂપે જમીનની ઉપર પડે છે પાણીની આ સફરને શું કહેવાય છે તો કે જળચક્ર કહે છે તો કે સતત આવી જ રીતે થયા કરે છે પાણી વરાળ બનીને ઊંચે ચડે છે પછી તેના વાદળો બંધાય છે વાદળો ઠંડા પડે એટલે તેમાંથી પાણીના ટીપા સ્વરૂપે ધરતી ઉપર વરસાદ પડે છે આને શું કહેવાય છે તો કે આને જળચક્ર કહેવાય છે પાણી ઘર વપરાશમાં ઉપયોગી છે ઉપરાંત આપણી જૈવિક ક્રિયાઓમાં માલની હેરફેરમાં બીજના ફેલાવામાં તથા જળમાર્ગની મુસાફરીમાં પાણી ઉપયોગી છે આપણે જીવન ટકાવી રાખવા પાણીની જરૂર છે આપણને પાણી પીધા વિના એક દિવસ પણ ચાલી શકતું નથી આપણા શરીરમાંથી પાણી ઓછું થતાં ડિહાઈડ્રેશન થાય તેનાથી બે ભાન થઈ જવાય આવું લાંબુ ચાલે તો આપણું મૃત્યુ પણ થાય છે તેથી વિદ્યાર્થી મિત્રો આપણે આપણું જીવન પાણી વગર ટકાવી શકતા નથી તો હવે આપણે પ્રકરણમાં જોઈએ તો અહીંયા તમને એક કાવ્ય આપેલી છે કે પાણી તમે ના બગાડો આ પાણી અણમોલ છે એટલે એમ કે છે કે આ પાણી છે એ તમારે બગાડવું જોઈએ નહીં આપણે જેટલું જોઈએ છે એટલું જ આપણે એનો વપરાશ કરવો જોઈએ આ પાણી અણમોલ એટલે કે એની કિંમત ઘણી બધી છે જેથી આપણે જરૂરિયાત પૂરતું જ પાણી ઉપયોગમાં લેવું જોઈએ જીવતરનો એના વગર છેડો આ પાણી અનમોલ છે તો કે આપણા જીવવાનો આપણે આપણા જીવનનું પાણી વગર આપણે જીવી શકતા નથી આપણા જીવનનો છેડો પાણી વગર ચાલતો નથી તેથી આ પાણી અનમોલ છે ઘણા દેશ એવા છે કે જ્યાં પાણી પૈસા આપીને વેચાતું લેવું પડે છે તેથી પાણીની કિંમત ખૂબ છે તેથી આપણે જેટલું પાણી જોતું હોય એટલા જ પાણીનો ઉપયોગ આપણે કરવો જોઈએ ઝરમર ઝરમર વરસાદ વરસતો નદીઓ નાળાને તળ તળાવ છલકાવતો તો કે ઝરમર ઝરમર વરસાદ આવે એનાથી નદીઓ નાળા અને તળાવ છલકાઈ જાય છે સાગરમાં ચડતો થઈ ઘોડો આ પાણી અનમોલ છે એટલે સાગર એટલે કે દરિયામાં જે મોટા મોટા મોજા આવે છે એને ઘોડો કહેવાય છે આ પાણી અનમોલ છે હિમગીરીની ટોચે એ બરફ થઈ બેસતું એને ઉકાળતા વરાળ થઈ ઉડતું તો કે પાણીને ઉકાળવામાં આવે તો એ વરાળ સ્વરૂપે ઊંચે ઉડી એના વાદળા બંધાય છે ઝરણાના ગીતના છોડો આ પાણી અણમોલ છે ઝરણા સ્વરૂપે પાણી વહે છે આ પાણી અણમોલ છે ખેતીવાડીને જાળવા જીવાડતું તો કે પાણી વડે આપણે ખેતરમાં પાકને પાણી પાઈએ છીએ અને ઝાડવાઓને પાણી પીવડાવીએ છીએ તેથી તે જીવંત રહે છે જો પાણી એને પીવડાવવામાં ન આવે અને લાંબો સમય સુધી એમનામ રહે તો એ ઝાડવાઓ બળી જાય છે અને તે ઊગી શકતા નથી કે મોટા થતા નથી તેથી તે ઝાડવાઓને અને ખેતીવાડીઓને જીવાડે છે પશુ પંખીને એ પ્રેમથી પોસતું તો કે પશુ પંખીઓ પણ પાણી વગર રહી શકતા નથી તેથી જો પાણી છે તો પશુ પંખીઓ પણ તેનાથી જીવી શકે છે માનવીની રગ રગમાં દોડે આ પાણી અનમોલ છે તો કે માનવીની તો કે આપણી દરેક રગમાં પાણી રહેલું છે જો આપણા શરીરમાં પાણી ઘટી જાય તો આપણું મૃત્યુ પણ થઈ શકે છે દુકાળના દુઃખ ભર્યા દાડા દેખાડતું તો કે ચોમાસાની ઋતુમાં જો વરસાદ ન થાય તો દુકાળ પડે છે દુકાળના કારણે આખી ધરતી સુકાઈ જાય છે અને તિરાડો પડી જાય છે અને દૂર દૂર સુધી પાણી ભરવા માટે જવું પડે છે પૂરની પ્રચંડતાએ હયું હલાવતું તો કે ખૂબ વરસાદ પડે તો પૂર આવે છે ખૂબ પૂર આવે તો ઘણું બધું જાનમાલને નુકસાન પહોંચાડે છે ઘણા લોકો તેમાં મૃત્યુ પામે છે ઘણી વસ્તુઓ તેમાં ડૂબી જાય છે કૂવાનળ ડંકીમાં ડોકાતું આ પાણી અનમોલ છે જો વરસાદ થાય તો કૂવામાં પાણી ચડે છે નળમાં પાણી આવે અને ડંકીમાં પણ પાણી આવે છે તેથી આ પાણી આપણા માટે અનમોલ છે પાણી તમે ના બગાડો આ પાણી અનમોલ છે એટલે એમ કહે છે વિદ્યાર્થી મિત્રો કે આ પાણીને આપણે ખોટું વેડફી નાખવું જોઈએ નહીં આપણે જેટલું પાણી જોઈએ છે એટલા જ પાણીનો આપણે ઉપયોગ કરવો જોઈએ આ પાણી આપણા માટે ખૂબ કિંમતી છે જો આપણને એક દિવસ પાણી ન પીવા મળે તો આપણે પાણી વગર રહી શકતા નથી તેથી વિદ્યાર્થી મિત્રો પાણીની કિંમત ખૂબ જ ઊંચી છે જીવતરનો એના વગર છેડો આ પાણી અણમોલ છે તો કે આપણું જીવન ટકાવી રાખવા પાણીની ખૂબ આવશ્યકતા છે જો પાણી વગર આપણે આપણો જીવનનો છેડો પાર થઈ શકતો નથી તેથી આપણા માટે પાણી ખૂબ અણમોલ છે દરેક વસ્તુમાં પાણીનો ખૂબ ઉપયોગ થાય છે પાણી વગર એક પણ વસ્તુ ઊભી રહી શકતી નથી તેથી આ પાણી દરેક માટે ખૂબ અનમોલ છે એની આવશ્યકતા ખૂબ વધારે છે હવે થોડાક આપણે પ્રશ્ન જોઈએ તો કે વિદ્યાર્થી મિત્રો શું તમે ઝરમર વરસાદ જોયો છે તો કે હા ઝરમર ઝરમર વરસાદ આવતો આપણે ચોમાસાની ઋતુમાં જોયો હોય છે શું તમે ઝરમર વરસાદમાં નાહ્યા છો તો કે તમે ક્યારેય વિદ્યાર્થી મિત્રો ઝરમર જરમર વરસાદ આવતો હોય એમાં ક્યારે તમે નાયા છો નદીનું પાણી કેવું સરસ છે તો કે ચોમાસાની ઋતુમાં વરસાદ પડે ત્યાર પછી આખી નદી ભરાઈ જાય પછી એ પાણી જોવાની કેવી મજા આવે છે એ પાણી કેવું સરસ દેખાય છે પાણી હિમગિરી પર બરફ થઈ છવાઈ જાય છે તો કે અમુક જગ્યાએ હિમગિરી હિમાલયમાં પર્વત ઉપર બરફના ઢગલા થઈ જાય છે ત્યાં પર્વતો ઉપર બરફ છવાઈ જાય છે ઉકળતા પાણીની વરાળ તમે જોઈએ છે તો કે વિદ્યાર્થી મિત્રો તમારે ઘરે તમે ક્યારે પાણીને ઉકળતું જોયું છે જે પાણી ઉકળે છે તેની વરાળ થઈ તે આકાશમાં ઊંચે ચડે છે અને તેના વાદળો બંધાય છે ઝરણામાં વહેતું પાણી તમે જોયું છે તો કે ઘણા વિદ્યાર્થીઓએ જોયું હોય ઘણાએ એવું જોયું હોતું નથી આ પાણી ખેતીવાળા વાડીના ઝાડવાને જીવાડે છે તો કે આ પાણી ખેતીવાડીના ઝાડવાને જીવાડે છે વિદ્યાર્થી મિત્રો તો કે હા ખેતીવાડીના છોડવાઓ ઝાડવાઓ વગેરે માલ ઉગાડવા માટે આપણે પાણીની ખૂબ જ જરૂર પડે છે શું આ પાણી પશુઓને જીવાડે છે તો કે હા પાણી વગર એક પણ પશુ પંખી કે માણસ કોઈ જીવી શકતું નથી શું આ પાણી પક્ષીઓને જીવાડે છે તો કે હા જ્યારે પક્ષીઓને તરસ લાગે છે ત્યારે તેઓ પાણી ગોતે છે અને જ્યાં એને પાણી મળી રહે ત્યાંથી તે પાણી પીએ છે કોઈ પણ જીવ પાણી વગર જીવી શકતો નથી આપણને ક્યારેય કોઈ એક દિવસ તરસા રાખે તો આપણે પાણી વગર રહી શકતા નથી તેથી આપણા માટે પાણીની કિંમત ખૂબ ઊંચી છે પાણી વગર કોઈનું જીવન શક્ય જ નથી પાણી બધી વસ્તુમાં દરેક વસ્તુમાં ખૂબ ઉપયોગી છે એના વગર એક પણ કામ આપણે કરી શકતા નથી માનવીની રગમાં પણ પાણી વહે છે તો કે આપણા આખા શરીરમાં પાણીની ખૂબ જરૂર છે જો આપણા શરીરમાં પાણી ઘટી જાય તો પાણીના આપણને ઘણી વખત બાટલા ચડાવવામાં આવે છે અને ઘણી વખત ખૂબ પાણી ઘટી જાય છે તો તેના કારણે ઘણા લોકોનું મૃત્યુ પણ થઈ શકે છે પાણી ન હોય તો આવો દુકાળ પડે તો કે જો વરસાદ ન થાય તો ધરતી સાવ સુકાઈ જાય છે અને ધરતી ઉપર તિરાડો પડી જાય છે ક્યાંય પાણી મળી શકતું નથી પછી દૂર દૂર સુધી પાણી ગોતવા માટે જવું પડે છે અને ભરવા માટે પણ દૂર દૂર સુધી જવું પડે છે શું તમે કૂવાનું પાણી જોયું છે તો કે જેને ખેતી છે તેને વાડીમાં કૂવો હોય તો એ વિદ્યાર્થીઓએ કૂવો જોયો હશે શું તમે પાણી માટે આવી ડંકીનો ઉપયોગ કર્યો છે તો કે હા ઉનાળાની ઋતુમાં ઘણા વિદ્યાર્થીઓ ડંકીએ પાણી ભરવા માટે જતા હોય છે શું આ પાણી અણમોલ છે તો કે આ પાણી આપણા માટે કિંમતી છે તો કે હા જો આયા પાણી ન હોય તો આપણે એક પણ કામ પાણી વગર કરી શકતા નથી તેથી આપણી માટે પાણી ખૂબ જ ઉપયોગી છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાણીના વિવિધ સ્ત્રોત જોવાના છે સ્ત્રોત કોને કહેવાય તો કે પાણી જ્યાંથી પ્રાપ્ત થાય તેને પાણીના સ્ત્રોત કહેવાય છે તો આપણને ક્યાંથી પાણી પ્રાપ્ત થાય છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે તો આપણે વિવિધ પાણીના સ્ત્રોત જોઈએ તો સૌપ્રથમ અહીં આપણને તળાવ આપેલું છે તળાવમાંથી આપણને પાણી પ્રાપ્ત થાય છે ઘણા વિદ્યાર્થીઓના ગામમાં તળાવ હશે પછી અહીં બીજો પાણીનો સ્ત્રોત છે કૂવો કૂવો જોયો હશે વિદ્યાર્થી મિત્રો તમને અહીં ચિત્રમાં દેખાય છે અને કૂવો કહે છે ત્યાર પછી આ ટ્યુબવેલ દ્વારા પણ આપણે પાણી મેળવી શકીએ છીએ જળ ધોધ તો કે પર્વતમાંથી પડતો હોય તેને શું કહેવાય છે તો કે જળ ધોધ જો તમે તમે એ ધોધ જોઈ શકો છો ઉપરથી પડતા ધોધ ઉપરથી પડે છે હેન્ડપંપ એટલે ડંકી તમને જે ડંક ગામડાઓમાં ડંકી હોય છે ત્યાંથી લોકો પાણી ભરવા માટે જતા હોય છે તેને શું કહેવાય તો કે હેન્ડપંપ નદી આપણા ગામમાં વિદ્યા વિદ્યાર્થી મિત્રો દરેકના ગામમાં નદી તો હોય જ છે તમે નદી જોઈ હશે નળ દ્વારા પણ આપણે પાણી પ્રાપ્ત કરી શકીએ છીએ ટાંકી તો કે આપણા ઘરમાં વિદ્યાર્થી મિત્રો હોય છે જે મોટો ટાંકો હોય સિન્ટેક્સ નો એમાં આપણે પાણીનો સંગ્રહ કરીએ છીએ તેને શું કહેવાય ટાંકી દરિયો તો કે દરિયામાં ખૂબ જ ઝાચું બધું પાણી દરિયામાં સમાય છે ઘણી નદીઓ કોને મળે છે તો કે ઘણી બધી નદી નદીઓ છેલ્લે દરિયાને મળી જાય છે ગરમ પાણીના ઝરણા તુલસીશ્યામ જે ગયા હશે વિદ્યાર્થી મિત્રો તેને જોયું હશે કે ત્યાં ગરમ પાણીના ઝરણા આવેલા છે તો હ આપણે હવે સૌપ્રથમ આપણે પાણીના મુખ્ય સ્ત્રોત વિશે અભ્યાસ કર્યો હવે આપણે બીજાથી અલગ કોણ છે અને કઈ રીતે અલગ છે એની આપણે ચર્ચા કરવાની છે તો અહીં તમને નદી પર્વત તળાવ અને ઝરણો આપેલા છે તો આ ચારમાંથી શું અલગ પડે છે એ આપણે જોવાનું છે તો કે નદી તળાવ અને ઝરણું વિદ્યાર્થી મિત્રો એ શું છે પાણીના સ્ત્રોત છે અને પર્વત એ પાણીનો સ્ત્રોત નથી માછલી વાંદરો મગર બતક અને કાચબો આ પાંચેયમાંથી શું અલગ પડે છે એ વિદ્યાર્થી મિત્રો તમારે શોધવાનું છે તો ચાલો આપણે જોઈએ એ પાંચમાંથી કોણ અલગ પડે છે તો કે માછલી બતક મગર અને કાચબો સેમાં રહે છે તો કે પાણીમાં પ્રાણીઓ છે જ્યારે વાંદરો સેના ઉપર રહે છે વૃક્ષ પર અને જમીન પર રહેનાર પ્રાણી છે મોટર ગાડી બસ હોડી સાયકલ અને આગ ગાડી હવે આમાંથી શું અલગ પડશે વિદ્યાર્થી મિત્રો તો કે હોળી આપણે જોઈએ તો કે મોટર ગાડી બસ આગ ગાડી સાયકલ વિદ્યાર્થી મિત્રો શેના પર ચાલે છે જમીન પર ચાલે છે જ્યારે હોડી શેમાં ચાલે તો કે જ્યારે હોળી પાણીમાં ચાલે છે સ્નાન તરવું માટીકામ કપડાં ધોવા અને વાળ ઓ ઓળવા તો આમાંથી શેમાં પાણીનો ઉપયોગ નથી થતો તો કે વાળ ઓળવા માટે પાણીનો ઉપયોગ નથી થતો તો આપણે એમાંથી અલગ શું પડે છે વાળ ઓળવા ચાલો જોઈએ તો કે સ્નાન કરવામાં કપડાં ધોવામાં તરવામાં અને માટીકામમાં શેની જરૂર પડે છે વિદ્યાર્થી મિત્રો તો કે પાણીની જરૂર પડે છે જ્યારે વાળવામાં પાણીની જરૂર પડતી નથી હવે આપણે થોડા પ્રશ્નો જોઈએ તો કે પાણી શું કરી શકે છે આ કવિતામાં તેવી કઈ કઈ બાબતો છે આપણે કવિતા જોઈ વિદ્યાર્થી મિત્રો તેમાં કઈ કઈ બાબતો છે એ આપણે જોઈએ તો એનો જવાબ તો કે પાણી શું કરી શકે છે તેવી આ કવિતામાં નીચે મુજબ જેવી બાબતો છે તો પેલું પાણી શું છે આપણા જીવનનો આધાર છે બીજું પાણી ઝરમર ઝરમર વરસાદ રૂપે વરસે છે ત્રીજું પાણી નદી નાળા તળાવને છલકાવે છે ચોથું પાણી સાગરમાં મોજા લહેરાવે છે પાંચમું પાણી હિમગિરીની પર્વતની ટોચે શું થઈ બેસે છે વિદ્યાર્થી મિત્રો તો કે બરફ થઈને બેસે છે છઠ્ઠું પાણીને ઉકાળીએ તો વરાળ થઈ જાય છે સાતમું ખડખડ વહેતું પાણી ઝરણાનું ગીત બને છે આઠમું પાણી ખેતીવાડી અને ઝાડવાને જીવાડે છે નવમું પાણી પશુ પંખીને પોષે છે પોષે એટલે કે એને જીવન આપે છે પાણી માનવીની રગે રગમાં દોડે છે રગે રગ એટલે નશે નશમાં દોડે છે અગિયારમું દુકાળ પડે તો પાણી દુઃખના દહાડા દેખાડે છે બારમું વરસાદ ખૂબ જ પડે અતિવૃષ્ટિ થાય તો પાણી પૂરની પ્રચંડ ને દેખાડીને હૈયાને નાખે છે અને આપણને કુવા નળ અને ડંકીમાં હવે વિદ્યાર્થી મિત્રો જ્યાં પાણી જરૂરી હોય તેના માટે સાચાની નિશાની તમારે કરવાની છે તો અહીંયા તમને આપેલું છે રમત રમવામાં આપણે પાણીની જરૂર પડતી નથી હોડી ચલાવવા માટે વિદ્યાર્થી મિત્રો પાણીની જરૂર પડે છે તો તમારે એ ખાનામાં સાચાની નિશાની કરવાની છે ત્યારબાદ ચા બનાવવા તો કે ચા બનાવવા પણ પાણીની જરૂર પડે છે પંખો ચલાવવા માટે તો કે વિદ્યાર્થી મિત્રો પંખો ચલાવવા માટે પાણીની જરૂર પડતી નથી વૃક્ષો ઉગાડવા માટે તો કે વિદ્યાર્થી મિત્રો વૃક્ષો ઉગાડવા માટે પાણીની જરૂર પડે છે તો તમારે એ ખાનામાં સાચાની નિશાની કરવાની છે ગાવામાં પાણીની જરૂર પડતી નથી લખવામાં પાણીની જરૂર પડતી નથી માટી ગુંદવા તો કે તમારે માટી ચોડવા માટે પાણીની જરૂર પડે છે તો કે હા તો તમારે એ ખાનામાં સાચાની નિશાની કરવાની છે ચિત્ર બનાવવા તો કે ચિત્ર બનાવવા માટે પણ પાણીની જરૂર પડે છે તમે વોટર કલર યુઝ કરો અથવા કોઈ પેન્ટ દિવાલ પર દોરવાનું હોય તો તેમાં પાણીની જરૂર પડે છે તેથી ચિત્રના ખાનામાં તમારે સાચાની નિશાની કરવાની છે પાણી વગર તમે શું કરી શકો વિદ્યાર્થી મિત્રો એ તમારે લખવાનું છે તો કે પાણી વગર આપણે રમી શકીએ બોલી શકીએ ચાલી શકીએ અને ભણી શકીએ તો તમારે લખવાનું રમવું બોલવું ચાલવું અને ભણવું વિદ્યાર્થી મિત્રો પાણી વગર તમે શું ન કરી શકો તો તમારે એ લખવાનું છે તો કે વિદ્યાર્થી મિત્રો આપણે પાણી વગર શું ન કરી શકીએ તો કે તરસ આપણને તરસ લાગી હોય તો આપણે એ પાણી વગર છીપાવી શકતા નથી રસોઈ કરવી તો કે રસોઈ માટે પણ પાણીની જરૂર પડે છે સ્નાન કરવું તો કે સ્નાન કરવા માટે પણ પાણીની જરૂર પડે છે પાણી વગર આપણે સ્નાન કરી શકતા નથી કપડાં અને વાસણ ધોવા તો કે કપડાં અને વાસણ પણ આપણે પાણી વગર ધોઈ શકતા નથી તેથી આપણે પાણીની જરૂર સેમાં પડે છે તો કે તરસ છીપાવવી રસોઈ કરવી સ્નાન કરવું અને કપડાં વાસણ ધોવા માટે પાણીની જરૂર પડે છે પાણી વગર આપણે એ કામ કરી શકતા નથી હવે વિદ્યાર્થી મિત્રો શેમાં પાણી વધારે જોઈ છે અને સેમાં પાણી ઓછું જોઈએ છે એ આપણે લખવાનું છે તો નીચેની પ્રવૃત્તિઓને પાણીની જરૂરિયાત મુજબ ગોઠવો જે કામમાં વધારે પાણી જોઈએ તેનાથી શરૂઆત કરો તો કે જે કામમાં વધારે પાણી જોઈએ છે વિદ્યાર્થી મિત્રો એને પેલા ક્રમ ઉપર લખવાનું છે ત્યારબાદ એનાથી ઓછું પાણી જોતું હોય એ વાસણ લખવાનું ત્યાર પછી એનાથી ઓછું એવી રીતે લખવાનું છે આપણે તો આપણે જોઈએ સ્ના આપણે અહીંયા આપેલા છે સ્નાન કરવા પીવા માટે ઘર સાફ કરવા ખેતરમાં પાણી આપવા માટી ગુંદવા અને રાંધવા આ દરેક વસ્તુમાં સેમાં સૌથી વધારે પાણી જોઈએ એ આપણે લખવાનું છે એને ક્રમમાં ગોઠવવાના છે તો ચાલો આપણે જવાબ જોઈએ તો પેલું શું આવશે તો કે ખેતરમાં પાણી આપવા ત્યારબાદ તેમાં પાણી જોઈએ તો કે ઘર સાફ કરવા ત્રીજું ત્રીજા ક્રમ ઉપર આવશે સ્નાન કરવા ચોથા ક્રમ ઉપર માટી ગુંદવા ત્યારબાદ પાંચમા ક્રમ ઉપર રાંધવા અને છઠ્ઠું પીવા માટે આપણે પાણી પીવું હોય તો એક જ ગ્લાસ જોઈએ ત્યાર પછી રાંધવા માટે તો કે બેથી ત્રણ ગ્લાસ પછી માટી ગુંદવા ડોલ જોઈએ સ્નાન કરવા તો ડોલથી વધારે પાણી જોઈએ ઘર સાફ કરવા તો એનાથી વધારે અને ઘર સાફ કરવાથી ખેતરમાં પાણી પાવા તો એમાં એનાથી પણ વધારે પાણી જોઈએ તો આપણે અહીં આ પ્રવૃત્તિને ક્રમમાં ગોઠવી હવે વિદ્યાર્થી મિત્રો નદી તળાવ અને ઝરણાઓ વિશે ગીત ગાયું આપણે વિવિધ જગ્યાએથી પાણી મેળવીએ છીએ તમે વપરાશ માટે પાણી ક્યાંથી મેળવો છો તો કે પાણી મેળવવા તમારા ઘર કે આજુબાજુ જે જગ્યાઓ હોય તેના ઉપર શું કરવાનું છે તો કે ગોળ રાઉન્ડ કરવાનું છે અહીંયા તમને ઉદાહરણ તરીકે આપેલું છે આપણે પાણી ક્યાંથી મેળવીએ તો કે કૂવો નળ ટાંકી અને હેન્ડપંપ પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ઉદાહરણ તરીકે આપેલું છે તમે જ્યાંથી પાણી મેળવતા હોય એના ઉપર તમારે રાઉન્ડ કરવાનું છે તમારા ઘરમાં પાણીનો સંગ્રહ કરવા વપરાતા વાસણમાં તમારે શું કરવાનું છે તો કે રંગ પૂરવાનો છે અહીંયા તમને ડોલ ઘડો પછી કેન લોટો ગોળો જગ ગાગર જેવી વિવિધ વસ્તુઓ આપેલી છે તમારા ઘરમાં જેમાં પાણીનો સંગ્રહ થતો હોય એ વાસણમાં તમારે રંગ પૂરવાનો છે તમારી પાઠ્યપુસ્તકમાં આ ચિત્ર આપેલું છે એમાં તમારે રંગ પૂરવાનો છે વિદ્યાર્થી મિત્રો ઉપરના ચિત્રોને જુઓ જો આપણે તેમાં પાણી ભરીએ તો તો આપણે જોઈએ સૌથી ઓછું પાણી સંગ્રહ આપણે આવડું આપણે આ ચિત્ર જોયું તો હવે આ ચિત્ર ઉપરથી આપણે જવાબ આપવાનો છે તો કે સૌથી ઓછું પાણી સંગ્રહ શામાં થાય છે તો કે લોટામાં ત્યારબાદ સૌથી વધારે પાણી સંગ્રહામાં થાય છે તો કે ડોલમાં અથવા બાલ્ટીમાં ત્રીજું કયા કયા પાત્રમાં સરખું પાણી ભરી શકાય તો કે માટલી અને ઘડામાં તમે ચિત્રમાં જોયું ઓલા બે વાસણ આપેલા છે માટલી અને ઘડો એમાં એક સરખું પાણી ભરી શકાય છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ તો કે ચકુ વ્યાકુળ છે રૂચન અને ચકુને ખૂબ જ તરસ લાગી હતી તેમના કાકાએ બંનેને કેરીનો બાફલો સ્ટીલના પ્યાલામાં આપ્યો પરંતુ ચકુને બાફલો કાચના પ્યાલામાં પીવો હતો તેના કાકાએ બાફલો કાચના પ્યાલામાં આપ્યો પરંતુ ચકુ ખુશ ન હતી તેણે ફરિયાદ કરી કાકા તમે મને ઓછો બાફલો આપ્યો તો કે ચકુને કાચના ગ્લાસમાં એ કેરીનો બાફલો પીવો હતો તો ચકુએ એના કાકાને ફરિયાદ કરી કે તમે કાકા મને ઓછો બાફલો આપ્યો છે તો આપણે એક પ્રશ્ન છે તો કે શું ચકુના કાચના પ્યાલામાં ઓછો બાફલો હશે વિદ્યાર્થી મિત્રો તો કે બાફલો સ્ટીલના પ્યાલામાંથી કાચના પ્યાલામાં કાઢવામાં આવ્યો હતો તેથી ચકુના કાચના પ્યાલામાં બાફલો ઓછો ન હતો ચકુના કાચના પ્યાલામાં બાફલો ઓછો ન હતો પરંતુ સ્ટીલનો ગ્લાસ ઊંચો હતો એટલે એમાં બાફલો વધારે લાગતો હતો પરંતુ તે કાચના પ્યાલામાં નાખવામાં આવ્યો તેથી એ ઓછો થઈ ગયો પરંતુ તે ઓછો હતો નહીં સ્ટીલના પ્યાલામાં જેટલો હતો તેટલો જ કાચના પ્યાલામાં હતો વિદ્યાર્થી મિત્રો જ્યાંથી પાણી મળી આવે છે તેવા તમારે સાત નામ શોધી તેના ઉપર રાઉન્ડ કરવાનું છે અને તેના નામ લખવાના છે તો પાણી મળી આવે તેવી જગ્યાઓ તો આપણને ક્યાંથી પાણી મળી આવે છે આપણે પાણીના વિવિધ સ્ત્રોત જોયા તો આપણને ક્યાંથી ક્યાંથી પાણી મળી આવે છે તો કે જળધોધ ઝરણું તળાવ દરિયો નદી કૂવો અને ટ્યુબવેલ જેવા પાણીના સ્ત્રોતમાંથી આપણને પાણી મળી આવે છે થેન્ક યુ